બોડેલીમાં કરવા ચોથની પરણિત મહિલાઓ દ્વારા ઉજવણી કરવામાં આવી. કારતક સુદ ચોથના દિવસે કડવા ચોથનું વ્રત ઉજવવામાં આવે છે. આ વ્રત પરણિત સ્ત્રીઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે કરતી હોય છે. પોતાના પતિના લાંબા આયુષ્ય માટે કરવામાં આવતા આ કડવા ચોથના વ્રતની ઉજવણી માટે પરણિત મહિલાઓ એક મહિના પહેલેથી જ તૈયારીઓ કરતી હોય છે. કડવા ચોથના દિવસે વ્રત કરનાર સ્ત્રીઓ વહેલી સવારે સરઘી કરી આખો દિવસ નિર્જરા વ્રત રાખી ભૂખ્યા તરસ્યા રહી રાત્રિના ચંદ્રમાની પૂજા દર્શન કરી પોતાના પતિને પગે લાગી પતિના હાથે પાણી પીને ઉપવાસ છોડી વ્રતની ઉજવણી કરે છે. અને આ વ્રત બોડેલી, અલીપુરા અને ઢોકલિયામાં વસતા વ્રજવાસી, અગ્રવાલ અને મહેશ્વરી સમાજના પરિવારોની મહિલાઓ દ્વારા દર વર્ષે ઉજવવામાં આવે છે. તે રીતે આ વર્ષે પણ શાસ્ત્રોક્ત વિધિ સાથે પૂજા અર્ચના કરી રાત્રિના ચંદ્રમાની પૂજા અર્ચના દર્શન કરી ઉજવવામાં આવ્યું હતું. અલ્લા રખા પઠાણ, ZSTV, નસવાડી. કેટલા વર્ષોથી બોડેલીમાં છે. આજે કડવા ચોથનો વ્રત છે, અમારા માટે બહુ જ મોટું વ્રત છે. પતિની લંબી આયુષ માટે છે. સવારમાં 4 વાગે ઉઠીએ, જે સરઘી કરીએ છીએ એના માટે બસ આખો દિવસ પાણી વગર ભૂખો રહેવાનું છે. સાંજે ચંદ્રના પતિના દર્શન કર્યા પછી જ આપણે આ વ્રત તોડવાનું છે. બસ પતિની લંબી આયુષ માટે જ આ વ્રત રહેવાનું છે. મહેશ્વરી સમાજમાં બહુ જ મોટું આ વ્રત અમારું છે. આજે કડવા ચોથનો વ્રત છે. અમારા મહેશ્વરી સમાજમાં, અમે રાજસ્થાનના મૂળ છે, અમારા મહેશ્વરી સમાજમાં બહુ સારી રીતે આ કડવા ચોથનો વ્રત ઉજવીએ છીએ. અને બધા સવારથી વહેલા તૈયાર થઈને કડવા ચોથના વ્રત માટે બહુ જ ઉત્સાહિત છે. મહિનાથી આની તૈયારી કરીએ છીએ અમે. અને સવારમાં 4 વાગે ઉઠીને સાસુ પોતાની વહુ માટે સરઘી બનાવે છે અને એ સરઘી પોતાની વહુને આપે છે. પછી આ વ્રત એ વહુ કરે છે. સવારથી પાણી પીધા વગર આ વ્રત કરે છે અને સાંજે ચંદ્રના દર્શન કરીને પછી એ વ્રત તોડે છે અને પોતાના પતિની લાંબી ઉંમર માટે આ વ્રત કરે છે. આ વ્રત પોતાના પતિ માટે કરે છે અને એની પૂજા કરે છે. પછી ચાંદને જોવે છે અને પતિની પૂજા કરીને આ વ્રત ઉજવે છે અને પોતાના પતિ એને પાણી પીવડાવીને આ વ્રત ઉજવે છે. જય શ્રી બેન.